हेलो स्टूडेंट, गुड मॉर्निंग। गाय वीडियो में आप स्वाध्याय 13.2 दाखला 3 जोया। आज दाखला नंबर 4 जोईशुं, जेमां चौथा दाखला में छे, तमे एवो त्रिकोण दोरी शको के जेने एक सममितिनी रेखा होय। तो जुओ, आपणे दोरी शकीए तो अहीं जवाब लखवानो ह, सममितिनी बाजु त्रिकोण ने मात्र एक ज सममितिनी रेखा होय छे। आकृति में जुओ, आपणे सममितिनी बाजु त्रिकोण दोरेलो छे जेनी सममितिनी रेखा एक ज छे, जेने आपणे एल वडे दर्शावी छे। हवे बी जोईए, बे सममितिनी रेखा होय ना, जेने मात्र बे सममितिनी रेखाओ होय तेवो त्रिकोण दोरी न शकाय। हवे सी छे, त्रण सममितिनी रेखा होय। तो हा, समबाजु त्रिकोणने त्रण सममितिनी रेखा होय તેવો ત્રિકોણ દોરી શકાય। જુઓ, આપણે અહીંયા સમબાજુ ત્રિકોણ દોર્યો છે, એમાં એલ વન, એલ ટુ અને એલ થ્રી એવી ત્રણ સમિતિની રેખાઓ દર્શાવેલ છે। હવે સી પતી ગયું, બરાબર। હવે ડી, એક પણ સમિતિની રેખા ન હોય। તો હા, જેને એક પણ સમિતિની રેખા ન હોય તેવો ત્રિકોણ દોરી શકાય, એ કયો કહેવાય? વિષમબાજુ ત્રિકોણ, જેની ત્રણેય બાજુઓ જુદી હોય, એટલે કે ત્રણ સમિતિ રેખા, એક પણ સમિતિ રેખા હોય નહીં એમાં, બરાબર। ત્રણ અલગ અલગ બાજુઓ હોય એટલે। દાખલા નંબર 5 અને 6 તમારે હોમવર્ક રહેશે। દાખલા નંબર 7 જુઓ, અંગ્રેજી મૂળાક્ષરો એથી ઝેડ લો, તેમાંના એવા અક્ષરોની યાદી બનાવો જેમાં સમિતિની રેખા ઊભી હોય। તો દાખલા તરીકે અહીંયા દર્શાવ્યું છે એ, જુઓ એ જે છે એમાં સમિતિની રેખા કેવી હોય? ઊભી હોય। આ એ દર્શાવ્યો છે, એની સમિતિની રેખા આ રીતે દોરી શકાય। હવે એવા બીજા કયા મૂળાક્ષર છે? તો એવા બીજા મૂળાક્ષર છે એચ, આઈ, એમ, ઓ, ટી, યુ, ડબલ્યુ, એક્સ અને વાય। બીજું છે, સમિતિની રેખા આડી આવે, અહીં જુઓ બી, સી, ડી, ઈ, એચ, આઈ, કે, ઓ અને એક્સ એવા છે જેની આ રીતે આપણે આડી સમિતિની રેખા દોરી શકીએ। હવે સી જુઓ, સમિતિની રેખા ન હોય, એફ, જી, જે, એલ, એન, પી, ક્યુ, આર, એસ અને ઝેડ જે છે એવા છે કે જેની એક પણ સમિતિની રેખા દોરી શકાય નહીં। દાખલા નંબર 8 એ તમારું હોમવર્ક રહેશે। સ્વાધ્યાય 13.3 દાખલા નંબર 1, નીચેના દરેક આકાર માટે સમિતિની રેખાઓ શોધો। જો આ પહેલો આકાર છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે ચાર સમિતિની રેખા દોરી શકીએ છીએ, એલ વન, એલ ટુ, એલ થ્રી ને એલ ફોર। તો ચાર સમિતિની રેખાઓ છે આકારમાં, તે એલ વન અને એલ ટુ ને એલ થ્રી, એલ ફોર વડે દર્શાવેલ છે। બીજી આકૃતિ જુઓ, એક જ સમિતિની રેખા આપણે દોરી શકીએ, એટલે લખવાનું કે એક સમિતિની રેખા છે આકારમાં, તે એલ વડે દર્શાવેલ છે। હવે સી જુઓ, આ આકૃતિમાં આપણે બે સમિતિની રેખા દોરી શકીએ, કુલ બે સમિતિની રેખાઓ છે તે એલ વન અને એલ ટુ વડે દર્શાવેલ છે। હવે ડી જુઓ, આ આકૃતિમાં આપણે બે સમિતિની રેખા દોરી શકીએ, તો બે સમિતિની રેખાઓ કઈ કઈ છે? એલ વન અને એલ ટુ, એ બે વડે આપણે દર્શાવી શકીએ છીએ। દાખલા નંબર 2 જો, આ આકૃતિ જે છે એમાં શું કરવાનું છે? આપણે નીચેના ચિત્રોની ચોરસ ખાનાવાળા કાગળ પર નકલ કરો, દર્શાવેલી બંને તૂટક રેખાઓ સમિતિની રેખા બને તે રીતે તેને પૂર્ણ કરવાની છે। હવે મારી, મેં અત્યારે પ્લેન કાગળ પર આ આકૃતિ દોરેલી છે, આકૃતિ પૂર્ણ કરવાની છે। તમને આ એક જ ભાગ આપ્યો છે, એમાંથી તમારે આકૃતિ બનાવવાની છે અને એની સમિતિની રેખા આપણે દોરવાની છે। તો બે સમિતિની રેખા એલ વન અને એલ ટુ છે, પછી બીજામાં આપણે આ રીતનું આકૃતિ બનાવી શકીશું। તમારી પાસે આલેખપત્ર હોય તો તમે આલેખપત્રમાં કરી શકો છો। સીમાં આ રીતની આકૃતિ બનશે, ડીમાં આ રીતની આકૃતિ બનશે અને બંનેમાં બે સમિતિની રેખા બનશે। હવે ત્રીજો દાખલો છે, દાખલા નંબર 3માં શું કરવાનું છે? તો બાજુની દરેક આકૃતિમાં એક અંગ્રેજી મૂળાક્ષર એક ઊભી તૂટક રેખા સાથે દોરેલો છે, આ રેખાને સમિત એનું પ્રતિબિંબ મેળવો, કયા અક્ષરનું પ્રતિબિંબ મૂળ અક્ષર જેવું જ રહે છે
ते क्यानुं नथी रहेतुं, शा माटे? तो एमां आ नीचा आपणने मूळाक्षर आपेला छे के ओ ई एम एन पी एच एल टी एस वी एक्स माटे प्रयत्न करवानो छे। तो जो अहीं आपणे आकृति अहींयानी मैं लख्युं छे ए प्रमाणे ए जे छे मूळाक्षर एने आपणे वच्चेथी सममित करीए तो एनो ए ज आपणने प्रतिबिंब मळे छे। बी में आ रीतनुं प्रतिबिंब मळशे, ओ पी एस आ रीतना एना ऊंधा प्रतिबिंब मळशे, ई एच वी आना प्रतिबिंब आवा मळशे, एम एल एक्स एम एच वी ए ओ ए बधामां एना ए ज प्रतिबिंब मळशे, ज्यारे एन एल ई पी अने एस एमां एना प्रतिबिंब ऊंधा मळे छे। आ रीते दाखला नंबर 3 करवानो रहेशे। अहीं आपणो स्वाध्याय 13.3 पूरो थाय छे, जे नोटबुक में लखवानो रहेशे। थैंक यू।